એલા ભાઈ કોણ આવ્યો ક્યાં નો છે હું દિલ્હી નો છું હું અરવિંદ કેજરીવાલ છું લે લે એલા તારી રેવડીમાં કેટલા પ્રકારની છે મારી રેવડીમાં તો ઘણા પ્રકાર ની રેવડી છે જેમાં ફ્રી વેજડી ની રેવડી છે લે સારું આરોગ્ય ની રેવડી છે સારું શિક્ષણ ની રેવડી છે મહિલાઓ ને બસ મુસાફરી ફ્રી ની રેવડી

मैं ये आश्व, आश्वासन देना चाहता हूँ कि आम आदमी पार्टी की सरकार बनेगी आपके साथ मिल हर युवा के लिए रोज़गार का इंतज़ाम करेंगे पाँच साल में और जब तक रोज़गार नहीं मिलता हर युवा को तीन तीन हज़ार रुपये महीना बेरोजगारी भत्ता देंगे इसके अलावा हम लोगों ने पूरी प्लानिंग की है कि दस लाख सरकारी नौकरियां निकालेंगे दस लाख बच्चों को सरकारी नौकरी देंगे खैर स्वाज अरविंद केजरीवाल निवेदन आया बाद ભારતીય જનતા પક્ષ એટલે કે શાસક પક્ષ તરફથી સવાલ પણ ઉઠાવવામાં આવ્યા અને અરવિંદ કેજરીવાલને રેવડીલાલનું નામ પણ આપવામાં આવ્યું ખેર કેમ સવાલ ઉઠી રહ્યા છે અને શું આયોજન છે આમ આદમી પાર્ટી સાથે એ ચર્ચા કરવી જરૂરી છે સમજવું પણ જરૂરી છે મારી સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા પણ જોડાયા છે ગોપાલભાઈ જુઓ નીતિનભાઈ હિસાબના પાક્કા છે તમે પણ જાણો છો હું પણ જાણું છું અને નીતિનભાઈને પૂરો આઈડિયા પણ છે કેટલું મહેકમ છે મારે મારે પણ આજ જાણું છે આ સપનું પૂરું કેવી રીતે થશે રોનકભાઈ બહુ સરસ ચર્ચા કરવા બદલ પહેલા તો તમારો આભાર માનની નીતિનભાઈએ પોતાના વિચારો રાખ્યા અને એમાં માનની નીતિનભાઈએ અને ભાજપના તમામ લોકો એક જ પ્રશ્ન પૂછે છે કે આ નોકરીઓ કેવી રીતે આવશે દસ લાખ એનો મતલબ એમ છે કે બધા ભાજપવાળાને વિશ્વાસ તો છે કે આવશે પણ કેવી રીતે આવશે એ જાણવાની જિજ્ઞાસા છે ભાજપવાળા કોઈ એમ નથી કીધું કે અશક્ય છે હાવ ખોટી એવું નથી કીધું એમ પૂછ્યું કે કેવી રીતે આવશે તો એમની જિજ્ઞાસા છે કે આ આમ આદમી પાર્ટીવાળા કરી શકે એમ છે હવે કેમ આવશે એ જાણવાનું છે તો હું જણાવી દઉં કે ભાજપની સરકારમાં ગામડે ગામડે જે સ્કૂલો બંધ કરી એ સ્કૂલો ચાલુ થાય નવી બીજી સ્કૂલો બને કોલેજો બને યુનિવર્સિટીઓ બને દવાખાનાઓ બને આ બધું નવું સરકારી તંત્ર બને એની પાછળ લાખો યુવાનોને રોજગારી મળે એવી પૂરેપૂરી શક્યતા અને સંભાવના છે બીજું કે પાંચ લાખ જે કહેવામાં આવે છે એ તો બહુ જૂના જમાનાનું મહેકમ છે એમાં કંઈ પૂરી જગ્યા ભરેલી નથી આજે ગુજરાત સરકારમાં નોકરીઓ મોટા મોટું જોઈએ તો સચિવાલય તમામ જિલ્લા કક્ષાની ઓફિસો તમામ તાલુકા કક્ષાની ઓફિસો બોર્ડ અને નિગમો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તાલુકાઓ નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ વગેરે આ બધી જ જગ્યાએ સ્ટાફ ઘટે છે કોઈ એવી સરકારી ઓફિસ નથી કે જ્યાં સ્ટાફ પૂરો હોય તો એ બધો સ્ટાફ પૂરેપૂરો ભરતી કરીએ વધતા નવી સ્કૂલો કોલેજો યુનિવર્સિટીઓ બને એ બધાનો ટોટલ કરીને દસ લાખ સરકારી નોકરીઓ ગુજરાતમાં શાનદાર રીતે શક્ય છે એના માટે માત્ર જોઈએ નિયત દાનત ઈમાનદારી ગુજરાતમાં તો કહેવાતી પાંચ લાખ સરકારી નોકરીઓ સામે બીજા ચાર લાખ જેટલા તો કોન્ટ્રાક્ટ આઉટસોર્સને કરારના કર્મચારીઓ છે તો સરકારને કર્મચારીની તો જરૂર છે જ પણ ભાજપની સરકારે કોન્ટ્રાક્ટ ઉપર રાખ્યા છે અમે એ જ માણસોને ફૂલ પગાર ઉપર રાખીશું હવે પાંચ લાખ જે માનની નીતિનભાઈ જે આંકડો આપે છે એ હોઈ શકે કે ફૂલ પગારવાળા સરકારી કર્મચારીનો હોય કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરવાવાળા આઉટસોર્સ ઉપર નોકરી કરવાવાળા ગ્રામ પંચાયતોમાં કમિશન બેઝ ઉપર વીસી તરીકે નોકરી કરવાવાળા એ બધા કર્મચારી આખરે સરકારના છે પણ એની નોકરી સરકારી નથી આમ આદમી પાર્ટીની નિયત સારી છે દાનત સારી છે અને કટ્ટર ઈમાનદાર પાર્ટી છે એટલે ગુજરાતના યુવાનોને દસ લાખ સરકારી નોકરી આપવાની ક્ષમતા ધરાવે છે ને ગુજરાતના યુવાનોને પણ ભણેલા ગણેલા અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર ભરોસો છે કે ભણેલો માણસ છે તો કંઈક કરશે જરૂર ગોપાલભાઈ આગળ આવી દો આજે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આદરણીય નીતિનભાઈ એવું કીધું કે બાર લાખ પેન્શનરો છે ગુજરાતમાં હવે ઓગણીસો સાહીઠ થી લઈને નોકરી હોય તો બાર લાખ લોકો નિવૃત્ત ક્યાંથી થયા કઈ નોકરી કઈ વાંધો નહીં ચલો ઓકે નહીં નહીં નથી કીધા નથી કીધા તો પાંચ ના આંકડા આંકડા સરકાર આવ્યા પછી કેટલી ભરતી કરી અંદર તમે જે કર્યું છે ઈમાનદાર હા હા એક મિનિટ નીતિન આદરની નીતિનભાઈ એક મિનિટ દિલ્હીમાં ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની સરકાર આવ્યા પછી કેન્દ્રની ભાજપની સરકારે કર્મચારીઓની ભરતી કરવાના કર્મચારીઓની બદલી કરવાના કર્મચારીઓની બઢતી કરવાના કે કર્મચારીને બરતરપ કરવાના જે રાજ્ય સરકારના પાવર્સ હતા એ બધા પાવર્સ ખેંચી લીધા અને દિલ્હીના ઉપરાજ્યપાલને આપી દીધા એટલે દિલ્હી સરકાર પાસે સરકારી નોકરીમાં ભરતી કરવાની સત્તાઓ નથી એ બધી કેન્દ્રની ભાજપ સરકારે લઈ લીધી છે કેમ કે જો ટ્રાન્સપરન્ટ રીતે ભરતી થાય તો તો પેપરો ન ફોડી શકાય

અંદર શાળાના પ્રિન્સિપાલની ભરતી કરવી હોય તો પણ એ કેન્દ્રની સરકાર નક્કી કરે શાળા રાજ્ય છે એનો પ્રિન્સિપાલ કેન્દ્ર હસ્તક છે અને આ બધું અરવિંદ કેજરીવાલની સરકાર આવ્યા પછી થયું છે પછી બધા જ પાવર કેન્દ્રની સરકારે ખેંચી લીધા પોલીસની સત્તા રાજ્ય સરકાર પાસેથી ખેંચી લીધી એસીબીની સત્તા રાજ્ય સરકાર પાસેથી ખેંચી લીધી કર્મચારીઓની ટ્રાન્સફર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસેથી ખેંચી લીધી એક ઈમાનદાર મુખ્યમંત્રી દિલ્હીમાં આવ્યા પછી એની તમામ સત્તાઓ કેન્દ્રની સરકારે ખેંચી લીધી છતાંય અરવિંદ કેજરીવાલજી સંઘર્ષ કરીને જજુમીને દેશની જનતાને એક નવું મોડલ પૂરું પાડે છે વાત નહીં કે દસ લાખ વ્યક્તિઓને ગુજરાતમાં સરકારી નોકરી આપશો તો પગાર ક્યાંથી આવશે એની હવે ગુજરાતમાં લગભગ પચાસ જેટલા બોર્ડ અને નિગમ છે એમાં બધા જ ભાજપ પાર્ટીના નેતાઓની નિમણૂકો થઈ છે એક એક લાખ રૂપિયા બોર્ડનો પગાર છે ધારાસભ્યોના પગાર મંત્રીઓના અલગથી પગાર ગાડી બંગલા નોકર ચાકર તો પૈસા નથી ઘટતા જ્યારે એક દેશના યુવાનને સરકારી નોકરીમાં પગાર આપવો પડે તો સરકાર પાસે પૈસા ખૂટી જાય દિલ્હી જેવા રાજ્યમાં કેન્દ્રની સરકારે સારા આરોગ્યની વ્યવસ્થા માટે સારે શિક્ષણની વ્યવસ્થા માટે અમને હજારો કર્મચારીઓ અમને ભારતની

અને સરકાર કામ લેશે એટલે સારું કામ થઈ રહ્યું છે શિક્ષકો એના એ જ છે સ્કૂલ એની એ જ છે સરકાર બદલાઈ ગઈ નેતા બદલાણા ઈમાનદાર નેતા આવ્યા ઈમાનદાર સરકાર આવી તો કામ સારું થવા લાગ્યું ગુજરાતની સરકાર શિક્ષકોનો શું ઉપયોગ કરે છે ભાજપની સરકાર બસો ભરવામાં ગરીબ કલ્યાણ મેળા લઈ જવામાં તીડ ભગાડવામાં છોકરા ગણવામાં સરકાર પોતાના કર્મચારીનો ઉપયોગ કરે છે સરકારી કર્મચારીઓને અહીંયા ગુજરાત સરકાર તો કેવી રીતે એમને કામ સોપે છે ગોપાલભાઈ ગરીબ કલ્યાણ મેળામાં માણસો ભેગા કરવા માટે શિક્ષકોને લગાડવામાં આવે છે માણસો ભેગા કરે

અરે ભાઈ રોજગાર આપવાની વાત નાખ નોકરી અરવિંદ કેજરીવાલે સરકારી નોકરી ની વાત કરી છોકરાઓને કેજરીવાલે સરકારી ની વાત કરી અરવિંદ કેજરીવાલે સરકારી નોકરી ની વાત કરી છે નોકરી ચર્ચા રોજગારી

એ વેબસાઇટનો જે દિલ્હીના વેપારી હોય એની અંદર પ્રચાર કર્યો જે નોકરી આપવા વાળો નોકરી માગવા વાળો બંનેની વચ્ચે સરકાર ગેરેન્ટર બને સરકારે બંનેને ભેગા કરવાનું માધ્યમ બને એવું એક વ્યવસ્થા ડેવલપ કરી અને એ વ્યવસ્થાના માધ્યમથી બાર લાખ યુવાનોને રોજગાર પોર્ટલ અત્યારે સર્ચ કરો ગૂગલમાં તો દિલ્હી સરકારની વેબસાઇટ છે રોજગાર પોર્ટલ એના માધ્યમથી યુવાનોને રોજગાર આપવાનું કામ કર્યું છે અને જે લોકો એ સત્યાવીસ વર્ષની અંદર ગુજરાતના યુવાનોને બેરોજગારી થઈને આત્મહત્યા કરી દીધી કરતા કરી દીધા એ હવે દિલ્હી ઉપર સવાલ ઉઠાવશે સમયનો અભાવ છે અંતમાં મને એટલું કહો વચન ઉપર કટિબદ્ધ છો દસ લાખ રોજગારી પાકી સરકારી નોકરી પાકી બધાની એક લાખ ટકા પાકી નિયત છે વિઝન છે અને અરવિંદ કેજરીવાલ ની ગેરંટી છે પંજાબ ની અંદર પાંત્રીસ હજાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી સરકારી નોકરી આપી બિલકુલ ગુજરાતમાં પણ શક્ય છે અને આમ આદમી પાર્ટી કરશે